ઓફ વડોદરા. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નિર્માણ પામેલા રેવા ઉદ્યાનમાં યોગ્ય માવજત અને જાળવણીના અભાવે કચરો અને ગંદકીના ઢગલો તેમજ ઉકરડો જોવા મળી રહ્યો છે. તીર્થક્ષેત્ર ચાંદોદ એ દક્ષિણ પ્રયાગ તરીકેનું મહત્વ ધરાવતું હોય વળી નર્મદા કિનારે અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા મલ્હારરાવ ઘાટના આકર્ષણની સાથે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો, પર્યટકો, શ્રદ્ધાળુ અહીં ઉમટતા રહેલા છે. આવનાર તમામ માટે રેવા ઉદ્યાન તથા પ્રસ્થાપિત જગદગુરુ શંકરાચાર્ય સ્મૃતિ મંદિર તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચિમનભાઈની પ્રસ્થાપિત થયેલ પ્રતિમાઓ અનેરું આકર્ષણ ધરાવતું હોય તેની મુલાકાતથી આવનાર તમામ વિસામા સાથેની સંતુષ્ટતા વ્યક્ત કરતા હતા. પરંતુ ઘણા સમયથી ચાંદોદ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા, આ બાબતે નીરસ અને નિષ્ક્રિય બનતા ત્યાં કચરા ગંદકીના ઢગલાઓ થવા પામ્યા છે તથા ઢોર ઢાકર માટેનો અડ્ડો બનતા રેવા ઉદ્યાન એ કચરા ઉદ્યાન બની ગયું હોય. સાચા અર્થમાં રેવા ઉદ્યાન તથા આદ્ય જગદગુરુ શંકરાચાર્ય તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલની પ્રતિમાઓને ગરિમા જળવાતી ન હોવાથી ચાંદોદ ગ્રામ પંચાયત સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રેવા ઉદ્યાનની જરૂરી સાફસફાઈ અને માવજત થકી યાત્રાળુઓ અને નગરજનોનો વિસામો મળી રહે તેમજ રેવા ઉદ્યાનની સ્વચ્છતા થકી તીર્થક્ષેત્રની પણ ગરિમા જળવાય તે માટે પંચાયતના સત્તાધીશો સક્રિય બની યોગ્ય આયોજન સાથેની કાર્યવાહીના શ્રી ગણેશ કરે તેવી માંગ ઉઠી છે.